ઓકે મિત્રો, ચલો હવે આગળ જોઈએ. બરાબર, કિરણ પ્રકાશશાસ્ત્ર અથવા તેને ભૌમિતિક પ્રકાશશાસ્ત્ર પણ કહે છે. બરાબર, જ્યોમેટ્રિકલ પ્રકાશ, જ્યોમેટ્રિકલ ઓપ્ટિક્સ. બરાબર, જે ભૂમિતિના નિયમોને આધીન હશે. બરાબર, કિરણ પ્રકાશશાસ્ત્ર પણ એવું જ છે, એ જ છે. બરાબર, ચલો સૌથી પહેલાં પેલું કિરણ પ્રકાશશાસ્ત્ર જે છે એની અંદર ચાર મૂળભૂત નિયમ છે. ચાર મૂળભૂત નિયમ, એના મૂળભૂત નિયમ. બરાબર, આ પણ તમે બોર્ડમાં ભણેલા જ છો. બરાબર, જસ્ટ એને રિફર કરી લઈએ. બરાબર, પહેલાં પહેલો જે નિયમ જે છે, બરાબર, ફર્સ્ટ નિયમ, કે પ્રકાશનું કિરણ અથવા તો પ્રકાશ કિરણ હંમેશા હંમેશા સીધી રેખામાં, સીધી રેખામાં ગતિ કરે છે. પણ આની અંદર તમારું જે માધ્યમ હશે, માધ્યમ એ સમાંગ માધ્યમની આપણે ચર્ચા કરી છે. આપણે અહીં જે માધ્યમ લીધું છે, કયું છે? સમાંગ. સમાંગ માધ્યમ એટલે કે એવું માધ્યમ કે જેની અંદર ઘનતા અને એક વક્રી ભવનાંક, વક્રી ભવનાંક એ બદલાય નહીં. એવા માધ્યમની અંદર જ આ સીધી રેખામાં ગતિ કરે. અહીંથી પહેલો પ્રશ્ન અહીં તમને મળી જાય. બરાબર, આ નિયમ પરથી તમને સીધે સીધું પ્રશ્ન પૂછે કે ભાઈ પ્રકાશ કિરણ પ્રકાશશાસ્ત્રમાં અથવા તો પ્રકાશ કયા ક્યારે સીધી રેખામાં ગતિ કરી શકશે. બરાબર, કયા માધ્યમમાં ગતિ કરી શકશે? તો તમે કહી શકો કે સમાંગ માધ્યમ એટલે હોમોજીનિયસ. પણ હોમોજીનિયસ આપણે કેમેસ્ટ્રી વાળું નથી લેવાનું. બરાબર, કેમેસ્ટ્રીમાં તેમાં જે સમાંગ દ્રાવણ લો છો એની વાત નથી અહીંયા કરાવતી. અહીંયા આગળ એવું માધ્યમ કે જેની અંદર ઘનતા, ઘનતા બરાબર તમે જાણો કે રો ઇઝ ઇક્વલ ટુ એમ અપોન બી, આનું મૂલ્ય હંમેશા અચળ રહેવું જોઈએ, એવું માધ્યમ. બીજું વક્રી ભવનાંક. વક્રી ભવનાંક એટલે શું? તો વક્રી ભવનાંકને આપણે એન બરાબર સી અપોન વી, સી એટલે પ્રકાશનો વેગ ભાગ્યા માધ્યમનો વેગ, આ બંનેનો ગુણોત્તર લઈને જે આપણને મળશે અચળાંક, એ અચળાંકને આપણે વક્રી ભવનાંક કહીએ. એટલે આખા માધ્યમની અંદર, દાખલા તરીકે હું તમને એમ કહું ભાઈ કે એવું માધ્યમ છે જે સમાંગ માધ્યમ છે, તો અહીં આગળ આ બંને વસ્તુ અહીં અચળ રહેશે અને એની અંદરથી પ્રકાશનું કિરણ પસાર થાય તો એ હંમેશા કેવી રેખામાં જશે? સીધી રેખામાં ગતિ કરશે. બરાબર, ચલો સેકન્ડ, બીજો, જ્યારે બે અથવા તો બેથી વધારે કિરણો એકબીજા પર સંપાતા હતા એટલે સ્વતંત્રતાનો નિયમ. અહીંયા આગળ જે બીજો નિયમ છે શું છે? સ્વતંત્રતાનો નિયમ. એ આપણને શું કહેવા માંગે છે? હવે અહીંયા આગળ હું જે વ્યાખ્યાઓ છે ને બધું આમ શોર્ટમાં જ લખવાની કોશિશ કરીશ, કારણ કે મારે કંઈ એટલી બધી જરૂરિયાત, મારે સમજવાની જરૂરિયાત છે. આપણે અહીંયા આગળ મારે કોઈ લખાણની કોઈ જરૂરિયાત નથી, કારણ તમે લેસન કરો. બરાબર, અને મારે લેસન પણ નથી જોઈતું. બરાબર, હા, તમારા મગજની અંદર લેસન રાખજો કે હું શું કહેવા માંગુ છું. બરાબર, સ્વતંત્રતાનો નિયમ શું કહે છે? દાખલા તરીકે એક કિરણ અહીંયા આગળ ક્યાં રીતે જઈ રહ્યું છે? બરાબર, આ એક કિરણ, આ કિરણ નંબર વન છે. માની લો કે એક બીજું કિરણ આ દિશામાં જઈ રહ્યું છે. બરાબર, બંને એકબીજાને અહીંયા આગળ શું થાય છે? ઇન્ટરસેક્ટ કરે છે, ક્રોસ કરે છે, એકબીજાને દુભાગે છે, છતાં પણ એ પોતપોતાના રસ્તે આગળ જ વધ્યા કરશે, એકબીજાને અસર કરશે નહીં. એ પોતાની ગતિમાં ફેરફાર નથી કરતા, એના વેગની અંદર કોઈ ફેરફાર નથી આવતો. એનો મતલબ થયો કે એ સ્વતંત્રતાનો નિયમ છે. ક્લિયર? તો પહેલો નિયમ આપણને શું કહે છે કે હંમેશા સીધી રેખામાં, પણ ક્યારે? માધ્યમ સમાંગ હશે ત્યારે. સમાંગ અને સમદિગ્ધી ધર્મિતમ પણ કહી શકો, પણ જો અસમાંગ માધ્યમ અથવા તો બીજું કોઈ માધ્યમ હશે ત્યારે નિયમનું પાલન થશે નહીં. આની અંદરથી પણ એક ક્વેશ્ચન આવી શકે છે. બીજું, સ્વતંત્રતાનો નિયમ એટલે શું? સ્વતંત્ર, ઇન્ડિપેન્ડન્ટ. ઇન્ડિપેન્ડન્ટ એટલે એકબીજાથી સ્વતંત્ર છે, બંને ભલે એકબીજા પર ક્રોસ થતા હોય, સૂર્યમાંથી લાખો કિરણ આવતા હોય, એકબીજા જોડે અથડાતા હશે, પણ એ હંમેશા એમનો માર્ગ એ કદી બદલતા નથી. તો આ બે નિયમ થયા. બરાબર, એક ત્રીજો નિયમ આપણે જોઈએ. બરાબર, ત્રીજો નિયમ છે પ્રતિવર્તતાનો નિયમ. ત્રીજો, પ્રતિવર્તતાનો નિયમ, રિવર્સિબિલિટી. બરાબર, જેને રિવર્સ કહીએ. બરાબર, પ્રકાશ જે માર્ગે જતો હોય અને એ માર્ગેથી જો એને ઉલટાવવામાં આવે તો એને એ જ માર્ગે પાછો આવે છે. આ એક વસ્તુનો એક્ઝામ્પલ લઈને આપણે જઈએ. દાખલા તરીકે અહીંયા આગળથી કિરણ, આ ઉદ્ગમ છે, અહીંથી એક કિરણ ગયું. બરાબર, અહીંયા આગળ એક અરીસો છે, તો અહીંથી એનું પરાવર્તન થાય, પરાવર્તન થઈને આ બીજા કોઈ અરીસા પર આવી ગયો. બરાબર, તો અહીંથી પણ પાછું એનું પરાવર્તન થવાનું આ રીતે. બરાબર, પણ સપોઝ માન લો કે આના માર્ગની અંદર કોઈક આપણે લંબ અરીસો આ રીતે મૂકી દીધો. બરાબર, તો લંબ રૂપે થયું એટલે કંઈ એંગલ અહીં ઝીરો થઈ ગયો, થીટા એંગલ અહીં ઝીરો થઈ જશે, એના એ જ માર્ગે શું થશે? એ પાછું વળશે. જ્યારે લંબ રૂપે આપાત થશે કિરણ તો એ પાછું ફરે, એ જ માર્ગે એ પાછું ફરશે. અને આ જે વસ્તુ થઈ એને કહેવાય પ્રતિવર્તતાનો નિયમ. બરાબર, આ ત્રીજો નિયમ થયો. બરાબર, આ ત્રણ નિયમનો કોઈ જગ્યાએ આના પરથી પણ એ પ્રશ્ન બનાવી શકે છે, એટલે આ પણ તમારા માઇન્ડની અંદર હોવું જોઈએ.
અને કોઈ વ્યાખ્યા કે લખવાની જરૂર નહીં, ખાલી તમે એને યાદ રાખજો કે આ ત્રણ નિયમ છે. અને ચોથો નિયમ જે છે એ સૌથી અગત્યનો નિયમ છે બરાબર, અને એ છે પરાવર્તનનો નિયમ બરાબર. આ ચાર નિયમ પર આખું તમારું કિરણ પ્રકાશશાસ્ત્ર ડિપેન્ડ છે. એટલે ચોથો પરાવર્તનના નિયમ. ચલો એમાં પણ બે નિયમ છે બરાબર. પહેલો નિયમ આપણે સમજતા પહેલા એક આકૃતિ દોરી દઈએ. દાખલા તરીકે કે આ સમતલ અરીસો છે બરાબર. આનો મતલબ થયો કે પાછળથી એની પર સિલ્વર કરેલું છે બરાબર. એક લંબ દોર્યો મેં અહીંયા બરાબર. આ નોર્મલ અથવા તો લંબ તમે કહી શકો. અહીંથી એક આપાત કિરણ આવ્યું બરાબર. આપાત કિરણ ફરી વાર દોરીએ. આપાત કિરણ આ રીતે આપણે દાખલ કર્યું. અહીંયા આગળથી એક પરાવર્તિત કિરણ આ બાજુ બતાવ્યું. આ છે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ. આપાત કિરણને હું આઈ આઈ એટલે ઇન્સિડન્ટ બતાવીએ. નોર્મલ માટે એન, એવી રીતે ઇન્સિડન્ટ માટે આઈ લખીએ છીએ. રિફ્લેક્ટેડ માટે આર વાપરીએ છીએ બરાબર. ચલો હવે પરાવર્તનનો પહેલો નિયમ આપણને શું કહે છે કે આપાત કિરણ, લંબ અને પરાવર્તિત કિરણ ત્રણે ત્રણ એક જ સમતલમાં હોય. હંમેશા શું થાય કે આપાત કિરણ, લંબ એટલે એન અને પરાવર્તિત કિરણ ત્રણેય એક જ સમતલમાં હોય છે. હવે આઠમા નવમાંથી આ વસ્તુ ભણતા એટલે તમને થોડુંક એવું લાગશે કે આ તો એ બોરિંગ જ છે ને બરાબર. આ વસ્તુ આપણને ખબર જ છે, મને ખબર છે. આઠમા નવમાનો કોઈ બી વિદ્યાર્થીને આ ખબર હોય કે ભાઈ એક જ સમતલમાં હોય. હવે સમતલ એટલે શું? દાખલા તરીકે આ સમતલ મેં અહીંયા આગળ લીધું છે બરાબર. તો અહીંયાથી કિરણ અહીંયા આગળ જાય, આ લંબ તમે દોરેલો છે આ રીતે લંબ, તો એક જ સમતલની અંદર ચર્ચા થાય બરાબર. સપોઝ માની લો કે આ રીતે સમતલ હોત, તો અહીંયાથી આ કિરણ ગયું હોત તો પરાવર્તન પણ આ દિશામાં થતું હોત અને લંબ આ દિશામાં. તમે આ સમતલની ચર્ચા તમે કરતા હોત. ક્લિયર આટલી વસ્તુ? તો સમતલ એવું નથી કે અહીંયા આગળ આ રીતનું જ હોઈ શકે, આ રીતનું પણ હોઈ શકે, આ રીતનું પણ ગમે તે દિશામાં સમતલ બનાવી શકે, પણ એ સમતલની અંદર જ આ ત્રણે ત્રણ વસ્તુ હશે બરાબર. હવે આનાથી કોન્સેપ્ટ કયો લેવાને કઈ રીતે દાખલો આપણને પૂછી શકે છે એ જોઈએ. સપોઝ માની લો કે હું આના કિરણ તરીકે એને એક સદિશ તરીકે લઈ લઉં. આ એક આઈ સદિશ છે બરાબર. આ પણ એક સદિશ તરીકે લઈએ તો આ એક આર સદિશ થયો અને આ સદિશ તરીકે લીધું ત્રણ બરાબર. આ ત્રણે ત્રણ એક જ સમતલમાં છે. તો હવે તમે અગિયારમાં ધોરણમાં ભણી ગયા કે એ ક્રોસ બી ડોટ સી, આ ત્રણે ત્રણ એકબીજાને લંબ હોય, એક જ સમતલમાં હશે, આ રીતનું હોય, તો આનો જવાબ કે આપણે ઝીરો આવું કંઈક સાબિત કરતા હતા, યાદ કરી લો. આવી કંઈક વસ્તુ અહીંયા હું કહેવા માગું છું બરાબર. એ જોઈએ આપણે કે કેવી રીતે થાય છે. આનો મતલબ એ થયો કે આ ત્રણ તમારી જોડે સદિશ છે. ત્રણ સદિશની અંદર ગમે તે બેનો તમે ક્રોસ ગુણાકાર લો. દાખલા તરીકે આઈ ક્રોસ એન કર્યો મેં બરાબર. તો આઈ ક્રોસ એન એટલે શું થયો? આઈ ક્રોસ એન, આઈ ક્રોસથી એન એટલે અંદરની તરફ અંગૂઠો ગયો મારો બરાબર. અને એને ડોટ હું આર કરું છું. ક્લિયર? તો આઈ ક્રોસ એનની ડાયરેક્શન કઈ થઈ? આ જે ડાયરેક્શન બતાવે છે અંદરની તરફ બતાવે છે. અને અહીંયા આગળ જે છે એ બંને વચ્ચેનો, આ બંને વચ્ચેનો એંગલ કેટલો થયો? 90 ડિગ્રી. એટલે આ બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? 90 ડિગ્રી. તો એનો મતલબ શું થયો કે આ બંને વચ્ચે જો 90 ડિગ્રી હોય તો આનો જવાબ શું આવે? ઝીરો આવે. અને જો આવું હોય તો આપણે એમ કહીશું કે આઈ એન અને આર એ ત્રણે ત્રણ એક સમતલમાં છે. હા, બીજી રીતે પણ તમે જોઈ શકો. સપોઝ માની લો કોઈ એન ક્રોસ આર કરું છું. ચલો એન ક્રોસ આર, એન ક્રોસ આર કરશો એટલે પણ શું થશે? સદિશ અંદર જવાનો, એ કયો સદિશ ગુણાકાર વાળો. અને એનો અધિશ ગુણાકાર તમે કોની જોડે કરશો? તો આઈ જોડે. તો આનો જવાબ પણ તમારે ઝીરો આવશે. આ પણ તમને પ્રશ્ન પૂછી શકે છે બરાબર. એ તમને કહેવાની છે કે ભાઈ આ આ આનો નિયમનો ઉપયોગ કરો, પણ આ ડાયરેક્ટ તમને પૂછી શકે કે આપાત કિરણ છે, આ લંબ છે અને આ પરાવર્તિત કિરણ છે, આ ત્રણે વચ્ચેનો આ સંબંધ થયો. અહીંયા આગળ આપણે એમ પણ કહી શકીએ કે જ્યારે ત્રણે ત્રણ વસ્તુ એક જ સમતલમાં આવતી હોય, આઈ આઈ સદિશ, એન સદિશ અને આર સદિશ જો એક જ સમતલમાં હોય હોય તો દરેક કન્ડિશન અહીં આગળ સેટિસ્ફાઈડ. દાખલા તરીકે આઈ ક્રોસ એન કર્યું, હવે મેં અહીંયા આગળ એન ક્રોસ આર લીધું છે, હવે હું લેવું છું આઈ ક્રોસ આર લેવું છું બરાબર. ડોટ હું એન કરીશ તો પણ જવાબ ઝીરો હશે, એને ઉલટાઈ દોશો તો પણ જવાબ ઝીરો હશે. આર ક્રોસ આઈ કરો તો તમને એમ થશે કે આ નેગેટિવ સાઈડ જશે. હા, નેગેટિવ એટલે બહારની સાઈડ જશે. અને ડોટ તમે એન કરશો તો પણ જવાબ ઝીરો આવશે. એટલે આ નિયમ પરથી આપણને આ વસ્તુ કંઈક વધારાની જાણવા મળી. અને જે બોર્ડના સિલેબસ, બોર્ડની અંદર આવું કંઈ હોય નહીં, પણ આ વસ્તુ તમને ખાસ યાદ રાખજો કે બોર્ડનો જે મેં ઉપયોગ કર્યો છે, બોર્ડના નિયમનો ઉપયોગ કર્યો છે, અને એ વસ્તુનો આપણે આગળ જતાં ઉપયોગ કરીને આને દાખલામાં એ રૂપાંતર કરી શકાય.
આ સિમ્પલ વસ્તુ છે, પણ એને યાદ રાખવાની કોશિશ કરજો. બરાબર, ક્લિયર આટલી વસ્તુ? ચલો હવે એના પછી એના સેકન્ડ નિયમ આપણને એવું કહે છે પરાવર્તનનો. પરાવર્તનનો સેકન્ડ નિયમ આપણને શું કહે છે જુઓ. સેકન્ડ બી આપાત કોણ, અહીંયા આપાત કોણ તરીકે દાખલા તરીકે તમે આયેલો છો, ઇઝ ઇક્વલ ટુ હંમેશા આર. બરાબર, આપાત કોણ એટલે આ એંગલ થયો. સપોઝ માન લો કે આ થીટા હોય તો આ પણ થીટા જ હોય, સપોઝ આ આઈ છે તો આઈ પણ અહીંયા આગળ આઈ થવો જોઈએ. આઈ બરાબર આ રિફ્લેક્ટેડ અહીંયા આગળ લીધો, આઈ બરાબર આર થવો જોઈએ. આ સેકન્ડ નિયમ આપણને કહે છે. બરાબર, તો પ્રકાશ કિરણ શાસ્ત્રની અંદર આ પહેલાં પહેલાં ચાર નિયમ છે, એ ચારે ચાર નિયમ તમારા માઇન્ડની અંદર હોવા જોઈએ, પછી આપણે આગળ વધીશું. ઓકે, અને સમજવાનો પ્રયત્ન કરજો.